કાલાવડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી અતિશય વરસાદથી થયેલા પાકના નુકસાનનો પૂરેપૂરો પાક વીમો આપવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવા જતા ચેમ્બરમાં આવેદનપત્ર આપવા માટે ફક્ત 4 વ્યક્તિઓને પરમિશન અપાતા રોષે ભરાયેલા ખેડૂતોએ કચેરી સામે ધરણા કરી અનશન પર બેસી ગયા. સમગ્ર ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે ત્યારે કાલાવડ તાલુકામાં પણ મોસમનો 40-50 ઇંચ વરસાદ પડતા ખરીફ પાક મગફળી કપાસ કઠોળ સદંતર નુકસાનથી ફેલ થઈ ગયેલ છે અને મહદ અંશે જે પાક ભાગમાં આવ્યું છે તેની ગુણવત્તા સારી ન હોવાથી યોગ્ય ભાવ મળેલ નથી. મોટાભાગના ખેડૂતોએ વડાપ્રધાન પાક ફસલ યોજના અંતર્ગત પાક વીમો ભરેલ છે. નજર સામે નુકસાન જોવે છે છતાં ઓનલાઈન ફોર્મ ભરવાનો તખ્ત ઘડેલ છે તે બંધ કરીને તાત્કાલિક પાક વીમો ચૂકવે તે માટે કાલાવડમાં તાલુકાભરના ખેડૂતો એકઠા થઈને રેલી કાઢીને કાલાવડ તાલુકામાં મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા જતી મળતી માહિતી મુજબ મામલતદારશ્રીએ ફક્ત 4 વ્યક્તિને જ ઓફિસમાં પ્રવેશવાની મંજૂરી આપતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી, જેનો વિરોધ કરીને કચેરી સામે ખેડૂતોની સાથે કાલાવડના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસળિયા તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ અનશન પર બેસી ગયા. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસળિયા અને જિલ્લા પ્રમુખ જેટી પટેલની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યાં સુધી મામલતદાર આવેદનપત્રનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી મામલતદાર કચેરીની અંદર જ ઉપવાસ ઉપર ઉતર્યા છે અને હજુ પણ માંગ સંતોષાયેલ નથી. જળ તથા અન્નનો ત્યાગ કરીને ઉપવાસ પર કોંગ્રેસના કાર્યકરો બેઠા છે ત્યારે સમી સાંજે એક વ્યક્તિની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. કાલાવડ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સાજીદ બ્લોચની તબિયત લથડતા મામલતદાર કચેરીમાં જ બોટલ ચડાવવામાં આવી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.